ઓફ વડોદરા। वडोदरा शहर में पूर आव्या ने एक दोढ़ महीना जेटलो समय वीती गयो होवा छता पण पूर असरग्रस्तों माथी केटलाक लोकोने हजी सुधी सहाय प्राप्त न थता असरग्रस्त लोको मां भारे आक्रोश फाटी निकळ्यो छे। थोड़ा महीनाओ अगाउ भारे वरसाद ने कारणे शहर ना अनेक विस्तारों पाणी में गरकाव थई गया हता अने लोकोने भारे नुकसान पण थयु हतु। आ नुकसान नी भरपाई करवा माटे राज्य सरकार द्वारा आर्थिक सहाय आपवानुं नक्की करवामां आव्युं हतुं અને તેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ સ્થાનિક કેટલાક નેતાઓ દ્વારા હજી સુધી પણ પૂરગ્રસ્ત કેટલાક વિસ્તારોમાં સર્વે તેમજ સહાયથી વંચિત રહેતા લોકોમાં રોષની લાગણી વ્યાપી છે। તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે અનેક લોકોના ઘરમાં પાણી ઘૂસી આવ્યા હતા। ત્યારબાદ તંત્રએ લોકોને રીઝવવા માટે સહાયની વાત કરી હતી, પરંતુ હજી સુધી અનેક લોકો સહાયથી વંચિત છે। ફતેગંજ, કલ્યાણપુરા સહિતના લોકોમાં સહાયથી વંચિત રહેતા રોષની લાગણી વ્યાપી છે। દેશના પ્રધાનમંત્રી આવવાના છે, વડોદરાની પ્રજાને નથી મળવાના, એ રાજાને મળવા જવાના છે। પેલેસમાં અમારી માંગણી છે કે પ્રજાને મળે તો પ્રધાન અને આંદોલન આપણે પ્રજાનું આંદોલન છે, અમારા હકની લડાઈ છે, એમાં બધાએ આપણે સહકાર આપવાનો। ગરીબોને ન્યાય આપો, ભ્રષ્ટાચાર બંધ કરો, ભ્રષ્ટાચાર બંધ કરો। ભાજપની સરકાર દ્વારા આ વડોદરામાં જે ભ્રષ્ટ ભાજપ સર્જિત જે પૂર આવ્યું અને એક વખત નહીં, બે વખત નહીં, ત્રણ ત્રણ વખત આવ્યું। ત્રણ ત્રણ દિવસ માતાઓ બહેનો નાના ભૂલકા વડીલોને પાણીમાં રહેવું પડ્યું, ભૂખ્યાને તરસ્યા, ત્યારે આ સત્તામાં બેઠેલા લોકોના પેટનું પાણી નથી હલતું। ભાજપના સાંસદ હોય, વડોદરાના કે ધારાસભ્યો, કલેક્ટર ઓફિસમાં સંકલનની મિટિંગ કરીને બહાર મીડિયાને કહી દીધું કે આટલા કરોડ રૂપિયા આર્થિક સહાય મળી, અરે ભાઈ કોને મળી? આ ફતેગંજના પેન્શનપુરાથી લઈને અહીંયા છે કા કમાટીપુરા સુધીનો આખો વિસ્તાર, જે વિશ્વામિત્રી કિનારે એક એક માળ પાણીમાં, આ કોઈના ઘરે એક રૂપિયો નથી પહોંચ્યો તો રાજ્યના મુખ્યમંત્રી શું તમે વડોદરાની પ્રજા માટે કોઈ આર્થિક સહાય મોકલી હતી? જો એક કરોડ રૂપિયા પ્રજા માટે મોકલ્યા હતા તો એક કરોડ રૂપિયા કયો મગર ખાઈ ગયો? વિશ્વામિત્રીમાં જે અંદર છે એ મગર તો ના ખાય, પણ શું કોર્પોરેશન બેઠેલો એ લોકો ખાઈ ગયા? તો આ ભ્રષ્ટાચાર નથી તો શું છે? અને હવે જ્યારે દેશના પ્રધાનમંત્રી આવે છે ત્યારે પ્રધાનમંત્રીની ચાપલોસી કરવા, પ્રધાનમંત્રીની વાહવા લૂંટવા માટે જૂઠું બોલવાનું, ખોટા હોર્ડિંગ, કે 23 વર્ષનો વિકાસ શબ્દ, અરે વિકાસ વિકાસ તમારા ભાજપના નેતાનો વિકાસ થયો, વડોદરાની પ્રજાનો વિનાશ કર્યો, વડોદરાનો વિનાશ કર્યો તમે, અને માટે આ પૂર આવ્યું, આ વિશ્વામિત્રી પર જે નરી આખી જોઈ શકાય એ દબાણો, કેટલા દબાણ તોડ્યા, કોઈ નથી તૂટ્યા, કોઈ દબાણ નથી તૂટ્યા। હમણાં 2 દિવસ પહેલા વરસાદ પડ્યો ત્યારે પણ લોકો રોડ પર પાણી ભરાઈ ગયા, આ લોકોના પેટનું પાણી નથી હલતું, લોકોના ઘરોમાં પાણી ગયા, ભૂખ્યા તરસ્યા રહ્યા, જે પ્રજા વેરો ભરે છે એને વેરાનું વળતર તો નથી આવી શકતા, પરંતુ એમનો જે હક છે, અધિકાર, મુખ્યમંત્રી રિલીફ ફંડ હોય કે ના હોય, તો મુખ્યમંત્રી સાહેબ તમારું રિલીફ ફંડ કઈ ગયું, પ્રધાનમંત્રી સાહેબ રિલીફ ફંડ કઈ ગયું? આ કુદરતી આફત માટે તમે રાખેલું, તમે એવું કહો છો કે કુદરતી આફત છે, અમે તો કહીએ છીએ કે આ ભ્રષ્ટ ભાજપ સર્જિત આફત છે। તો આ લોકોને એમના રૂપિયા, હકના રૂપિયા કેમ નથી મળ્યા? અને આ લોકો મુખ્યમંત્રી આવે કે જે પણ નેતાઓ આવે ત્યારે પ્રજાનો અવાજ નહીં સાંભળવાનો, અમને ખબર પડી પેપરના માધ્યમથી કે પ્રધાનમંત્રી આવશે અને રાજમહેલમાં જશે। પ્રધાનમંત્રી સાહેબ તમને વિનંતી, તમે કોંગ્રેસના નેતાઓને ના મળતા પણ વડોદરાની પ્રજાને મળો, તેમને જેમને તમને ખોબે ખોર વોટ આપ્યા, રાજાને નહીં મળો તો ચાલશે પણ વડોદરાની પ્રજાને તો મળો। આ પ્રજા સર્વોપરી છે, લોકતંત્રમાં પ્રજા સર્વોપરી છે, પણ પ્રજાને નહીં મળે, રાજાને મળવા જાઓ છો કઈ વાંધો નહીં, પણ પ્રજાને એમનો અધિકાર ને હક તો આપો। કોંગ્રેસ પાર્ટીએ આવી અલગ અલગ વિસ્તારમાં જ્યાં આર્થિક સહાય નથી મળી, અમારા એના સ્થાનિક આગેવાન ઇબ્રાહીમભાઈ શેખ હોય, સકીનાબેન હોય કે આરીફભાઈ હોય, આ બધાએ અહીંયા વિસ્તારમાં ફોર્મ ભરાયા છે। કોંગ્રેસ પાર્ટીએ જે ફોર્મ બહાર પડ્યા ને, આ લોકોએ ફોર્મ ભરાયા, પણ કોંગ્રેસ સત્તામાં નથી। રૂપિયા આપવાનું કામ, આર્થિક સહાય આપવાનું કામ ભાજપનું છે, સરકારનું છે, અમે તો એમની આંખ ખોલવાનું કામ કરીએ છીએ। આ બહેનોને આર્થિક સહાય નથી મળી, ફોર્મ ભરીને સર્વે થઈ ગયો પણ રૂપિયા નથી મળ્યા, કેશ ડોલર નામ પર લોલીપોપ,
એટલે બીજેપી ના નેતાઓ જુઠ્ઠું બોલવાનું બંધ કરો, તમે જુઠ્ઠું બોલો, જોર થી બોલો, વારંવાર બોલો, વડોદરાની પ્રજાને કોઈ આર્થિક સહાય નથી મળી. આવા કાર્યક્રમો ચાલુ રહેશે અલગ અલગ વિસ્તારમાં, બેનર પોસ્ટર સાથે અમે દેખાવ કરીશું.